ગુજરાતના રાજપૂત યુગ દરમિયાન આપણે જે સોલંકી વંશનો અભ્યાસ કર્યો, બરોબર? તો એ સોલંકી વંશ પછીનો કયો વંશ છે એને આપણે જોવાનું છે. તો સોલંકી વંશ છે એ આપણા ઇતિહાસમાં સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે, બરોબર? તો અહીંયા સોલંકી વંશ પછીનો કયો વંશ છે એને યાદ રાખવા માટે આપણે એક શોર્ટકટ ટ્રીક લઈ શકીએ, બરોબર? એ શોર્ટકટ ટ્રીક શું લઈ શકાય? ઓકે, સોનું જોઈ, ચાંદુ સોનું જોઈ અને વ્યક્તિ હું બની જાય છે, ગેલો બની જાય છે, બરાબર? સુવર્ણ એટલે સોનું. સોલંકી યુગ કેવો કહેવાય છે? ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે. તો આ સુવર્ણ જોઈ અને માણસ ગેલો બને છે, એટલે સોલંકી યુગ પછી જે વંશ આવે છે જે ગેલો વંશ, વાઘેલા વંશ. કેવો વંશ આવે છે? વાઘેલા વંશ. આવી કોઈ કહાની નથી, આ ખાલી યાદ રાખવા માટે આપણે ટ્રીક કરી શકીએ, બરાબર? અને આ છે એ ગુજરાતમાં રાજપૂત યુગનો છેલ્લો વંશ છે, બરાબર? આ શાસકો છે એનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા, બરાબર? ત્યાર પછી છે શું છે? તો કે અહીંયા મુસ્લિમ શાસન છે એ આવી જાય છે ગુજરાતમાં. એટલે ગુજરાતમાં રાજપૂત યુગનો આપણે છેલ્લો વંશ કહી શકીએ તો એ છે વાઘેલો વંશ. હવે ગુજરાતમાં જે સોલંકીઓ હતા, બરાબર, વાઘેલા વંશ આવ્યો કઈ રીતના? તો ગુજરાતમાં જે સોલંકી વંશ હતો એમાં જેમ ધીરે ધીરે સોલંકી વંશ આગળ વધતો ગયો, ભીમદેવ બીજો, અને ત્યાર પછી શું થયું? તો કે ભીમદેવ બીજા પછી ધીરે ધીરે શું થયું? જે શાસન ચાલ્યું એમાં સોલંકી વંશ છે ધીરે ધીરે નબળો પડતો જાય છે, એની જે શાસન વ્યવસ્થા છે એ નબળી પડતી જાય છે. અને જ્યાં પોલાણ હોય ત્યાં બીજી વ્યક્તિ છે એ ખૂંચવાની કોશિશ કરશે જ, બરાબર? તેમ છતાં પણ વાઘેલાઓ છે એ સોલંકીને વધુ પડતા વફાદાર હતા. વાઘેલાઓ છે એટલે સોલંકીઓને વધુ પડતા વફાદાર હતા. એટલે જ્યારે સોલંકી વંશ છે એ નબળો પડી જાય છે ત્યારે વાઘેલા વંશનું શાસન આવે છે, પણ કઈ રીતે? તો કે વાઘેલાઓ શું હોય છે? તો કે સોલંકીઓના એકદમ વફાદાર હતા, અને જે આની વફાદારી હતી વાઘેલાઓ છે એ મૂળભૂત રીતે આપણે જોઈએ તો શાસન ચલાવે એટલી હદ સુધી એ ગુજરાતનું શાસન ચલાવતા હતા, પોતાના હાથમાં બધું કરી દીધું એટલી હદે એ આપણે પ્રત્યે શું છે? તો કે વફાદાર હતા. આપણે કહી શકીએ કે એ શું છે? તો કે આપણા ભાણે જ હતા એવું પણ આપણે કહી શકીએ કે આપણા સંબંધીઓ હતા જે હતા, બરાબર? એટલે તેમના સેવાઓમાંથી આપણે ખુશ હતા. જે સોલંકીઓ છે એ શું છે? તો કે વાઘેલાઓની સેવાથી ખૂબ જ ખુશ હતા. અને વાઘેલાઓ છે એને એક ગામ આપે છે, એના બદલામાં સોલંકીઓને સોલંકીઓ છે વાઘેલાને એક ગામ આપે છે. અને આ ગામ એટલે કયું ગામ? તો કે વ્યાઘ્રપલ્લી ગામ. કયું ગામ? વ્યાઘ્રપલ્લી ગામ. આ વાઘના નામ ઉપરથી પડેલું આ ગામનું નામ છે, તે વિસ્તારનું જોવા મળતા એના નામ. અને આ વ્યાઘ્રપલ્લી ગામ છે એના ઉપર એને વાઘેલ પણ કહેવામાં આવે છે, બરાબર? તો આ ગામ છે એ કોને આપવામાં આવ્યું? તો કે અણોરાજ છે એને આ ગામ છે એ આપવામાં આવ્યું હોય છે, બરાબર? પરંતુ અણોરાજ છે સોલંકી વંશને એકદમ વફાદાર હોય છે, એના મંત્રી તરીકે કામ કરે છે. પણ ધીરે ધીરે શું છે? તો કે જે સોલંકી રાજા હોય છે એના દ્વારા અણોરાજનું ધીરે ધીરે છે અપમાન વધતું જાય છે, એનું જે કાર્ય છે એને બિરદાવવામાં આવતું નથી. પછી જ્યારે કોઈ વ્યક્તિનું અપમાન થતું જ જાય, સોલંકી રાજા છે મદિરા પાનમાં વ્યસ્ત રહેવા માંડ્યા, બરાબર? એના કારણે એ ભૂલી જતા એનું ભાન, અને આ મંત્રીઓનું છે એ અપમાન કરી રહ્યા હતા. એટલે અણોરાજ ઘણી વાર અપમાન સહન કરે છે અને છેલ્લે શું છે? તો કે પોતે સોલંકીઓ સામે લડાઈ કરી હરાવીને અને શું છે? તો કે પોતાની સત્તા સ્થાપવાનું નક્કી કરે છે. એટલે અણોરાજ છે એને એને આરામ છે એ ખોટું. અને પછી તો કે આ લોકો તેની સામે મોરચો ખોલી અને પોતે પોતાની સત્તા
છે સ્થાપી લે છે અને આ વ્યાઘ્રપલ્લી ગામ છે એના ઉપરથી વાઘેલું નામ પડ્યું અને વાઘેલ એટલે કે અહીંયાથી જે લોકોએ પોતાની સત્તા સ્થાપવાની શરૂઆત કરી બરાબર સોલંકીઓને હરાવી અને પોતાનું જે શાસન થયું એના કારણે એ વંશને નામ આપવામાં આવ્યું વાઘેલા વંશ સમજાયું વાઘેલા વંશ એના ઉપરથી નામ પડ્યું વ્યાઘ્રપલ્લી ગામનું નામ હતું એના ઉપરથી આ વંશનું નામ પડ્યું વાસ્તવમાં આ વંશ છે એ કયો વંશ હતો તો કે વાસ્તવમાં આ વંશ છે એ ચૌલુક્ય વંશ હતો જેને આપણે ચાલુક્ય કહીએ છીએ તે ચૌલુક્ય વંશના વાઘેલાઓ છે એ હતા બરાબર ચૌલુક્ય જાતિના તે લોકો મૂળ હતા એટલે અહીંયાથી હવે આપણો નવો વંશ શરૂ થાય છે એ છે વાઘેલા વંશ આવી રીતે વાઘેલા વંશની શરૂઆત થાય છે અને સોલંકી વંશનો અંત આવે છે વાઘેલા વંશના આપણે મહત્વના રાજાઓ જોઈ જઈએ મહત્વના શાસકો જોઈ જઈએ તો એમાં છે વીરધવર વિશ્વદેવ અર્જુનદેવ સારંગદેવ જેવા શાસકો છે એમાં થઈ ગયા અને આ મહત્વના શાસકો તરીકે આપણે ઓળખી શકીએ બરાબર એમાં જે વીરધવર હોય છે એના સમયમાં ગુજરાતને બે મહાન મંત્રીઓ બે ભાઈઓ છે ભાઈઓની ટોળી છે જે મંત્રીઓ તરીકે મળે છે આપણને અને આ મંત્રીઓ એટલે કે વસ્તુપાળ અને તેજપાળ કોણ છે આ મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળ કોના સમયમાં હોય છે તો કે વાઘેલા વંશના સમયમાં હોય છે અને કયા રાજાના સમયમાં તો કે વીરધવરના સમયમાં બાંધકામ કરે છે બરોબર અને નિર્માણ કાર્ય પણ ઘણું બધું કરે છે એના કારણે એને ગુજરાતના ઇતિહાસમાં યાદ રાખવામાં આવે છે આ બે મંત્રીઓની કુશળ બુદ્ધિ અને પુણેના કારણે ગુજરાત ઉપર શું છે તો કે મુસ્લિમોના આક્રમણો છે એનાથી બચી શકાય મુસ્લિમોના આક્રમણોથી આપણે આપણું રક્ષણ છે ગુજરાતનું રક્ષણ છે એ કરી શકાય તો ને આપણે મુસ્લિમ આક્રમણોથી બચી રહ્યા હતા હવે આ વાઘેલા વંશ છે એનો છેલ્લો શાસક આપણે કહી શકીએ તો એ હતો મેં જે મંગાવી કર્ણદેવ વાઘેલા બરાબર આ શાસક છે પોતાની જવાબદારીઓથી નિષ્ઠુર થઈ ગયો હતો એણે પોતાની જવાબદારીઓનું સરખું પૂરતું ભાન હતું ને બરાબર જેમ રાજ્ય ચાલતું તેમ ચાલ્યા ગયા અને એક કથા મુજબ એવું પણ કહેવામાં આવે છે કે એમાં મંત્રી હોય છે એની પત્ની છે એ એને ગંગા લાગે છે અને આ છે તો મંત્રીને ખબર પડી જાય છે મંત્રી એનો વિદ્રોહ કરવા માટે જે મુસ્લિમ શાસક હોય છે એની પાસે જાય છે અને એને ગુજરાત ઉપર આક્રમણ કરવાનું આમંત્રણ આપી આવે છે એના કારણે મુસ્લિમો તો ગુજરાત ઉપર આક્રમણ કરવાનો એવો કંઈ વિચાર ન હોય પણ તેમ છતાંય આના કહેવાથી આના આમંત્રણથી આના કોના તો કે કર્ણદેવ વાઘેલાના મંત્રીના આમંત્રણથી તે ગુજરાત ઉપર ચડાઈ કરે છે આક્રમણ કરે છે અને કર્ણદેવ છે એ એનાથી નાસિક છૂટે છે ભાગી જાય છે આ ભાગનારો રાજા છે બરાબર કર્ણદેવ વાઘેલો એટલે એની આ ઘેલી નીતિના કારણે શું થાય છે તો કે ગુજરાતમાં રાજપૂતનો અંત આવે છે અને મુસ્લિમ શાસનની શરૂઆત થાય છે બરાબર ગુજરાતમાં અહીંયા શું છે તો કે ગુજરાતમાં પણ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ જાય છે દિલ્હીમાં ગાંધીએ જે રાજા હોય છે પોતાના સુબાને અહીંયા મોકલે છે અને ગુજરાત ઉપર છે એનું સુબા દિલ્હીનું શાસન છે એ આવી જાય છે ક્યારે તો કે 1304માં કર્ણદેવ વાઘેલાને અન્ય પણ એના આવા શું છે તો કે અણસમજ્યા કાર્યોના કારણે એને અન્ય પણ એક નામ દેવામાં આવે છે કર્ણભેલો બેલો કર્ણ ભેલો એના ઉપર એક પુસ્તકની પણ રચના થઈ છે તો આ કર્ણ ભેલો છે એની એ છે એ વાઘેલા વંશનો છેલ્લો શાસક કહેવાય છે
છે અને આપેલા વંશ છે એ પણ ગુજરાતમાં રાજપૂતના શાસનનો આપણે કહી શકીએ કે છેલ્લો રાજા હતો. ત્યાર પછી ગુજરાતમાં આવી જાય છે દેવી સલ્તનત. ત્યારથી તો કે 1304 એની આજુબાજુમાં આપણે ગુજરાત પર દેવી સલ્તનતની સ્થાપના જેવી થઈ જાય છે. એટલે અહીંયા આપણે ગુજરાતમાં રાજપૂત યુગનો છે એ અંત થાય છે.